ભર ઉનાળે પીવાના પાણીનો કખડાટ દવાઈ એ વાતની છે કે આ કખડાટ શહેરી વિસ્તારમાં છે ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની પારાયણના શું જોવા મળી રહ્યા છે પીવાના પાણીનો આ કખડાટ પાટણ શહેરનો છે આશ્ચર્યની વાત તો એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં તો આ પારાયણ રહે છે પણ હવે શહેરી વિસ્તારમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે શહેરના સિદ્ધપુર ચોકડી પર આવેલી પાંચથી વધુ સોસાયટીની મહિલાઓ પીવાના પાણીની સમસ્યા સામે રણચંડી બની અને જાહેરમાં જ માટલા ફોડી થાળી વેલણ વગાડીને હલ્લાબોલ કર્યો સિદ્ધપુર ચોકડી પાસેની સહયોગનગર અમરદીપ ગોવિંદ પાર્ક રશિયન નગર સહિતના વિસ્તારમાં પીવાનું પાણી ન મળતા મહિલાઓએ હલ્લાબોલ કર્યો સ્થાનિકોના મતે આ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાનું પાણી મળતું નથી આ અંગે પાટણ પાલિકામાં પણ રજૂઆતો થઈ છે પરંતુ પાલિકા સત્તાધીશો આંખ આડા કાન કરતા હોવાનો આક્ષેપ થયો તેમના મતે સોસાયટી વિસ્તારમાં પાણીનો સમ ખરાબ થતાં સમસ્યા સર્જાય છે ભર ઉનાળે પાણી ન મળતા પાંચથી વધુ સોસાયટીની મહિલાઓ એકઠા થઈને દેખાવો કર્યા જાહેરમાં જ માટલા ફોડી અને થાળી વેલણ વગાડીને તંત્રના બંધ કાન સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો આજે કર્ણાટકના પ્રવાસી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેંગ્લોરમાં સદાકાળ ગુજરાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘ પણ ઉપસ્થિત રહેશે બે નિવાસી ગુજરાતીઓ સાથે જીવંત સંપર્ક જાળવવા તથા તેમની નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડવાનો આશય કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્બ ઉપસ્થિત રહેવાના છે કર્ણાટકમાં વસતા ગુજરાતીઓ માટેનો આ કાર્યક્રમ છે અંદાજે પાંચ હજાર ગુજરાતીઓએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન ગુજરાત સરકારની કામગીરી સિદ્ધિઓને વિકાસની ઝાંખી પણ દર્શાવવામાં આવશે કર્ણાટકમાં વસતા ગુજરાતીઓની ઉત્તમ કામગીરી સમાજ સેવા બદલ સન્માનિત કરાશે કર્ણાટકમાં ચાલુ વર્ષે યોજાશે વિધાનસભા ચૂંટણી ત્યારે આવતા સપ્તાહે ચૂંટણીની તારીખોનું એલાન થઈ શકે છે ચૂંટણી પહેલા આ મહત્વનો પ્રવાસ કહી શકાય ઓપરેશન જેલ અંગે સીએમને સોંપાયો રિપોર્ટ સીએમ ગૃહ રાજ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન અપાયું છે બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા ઓપરેશન જેલની વિસ્તૃત વિગતો આપવામાં આવી રાજ્યની સત્તર જેલમાં મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું તો રાજ્યની સત્તર જેલમાં આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન એ ઓપરેશનની ઇન્સાઈડ સ્ટોરી ન્યૂઝ એટીનને છે રાજ્યની તમામ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું જેલ ઓપરેશન અંગે પાસે ઓપરેશનની સ્ટોરીની માહિતી આવી છે છેલ્લી ઘડી સુધી અત્યંત ગુપ્ત હતું ઓપરેશન જેલ છેલ્લી ઘડી સુધી અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યું હતું ઓપરેશન બે દિવસ પહેલા જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યો હતો વિચાર તૈયારીના ભાગરૂપે જ અમદાવાદની સાબરમતી જેલની મુલાકાત લીધી હતી સાબરમતી જેલમાં દસ કોન્સ્ટેબલ સાથે વન ટુ વન મુલાકાત કરી હતી અને જેલ સંબંધિત કામગીરી વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી મોડી સાંજે ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડાયા બાદ રાજ્યની સત્તર જેલમાં એક સાથે મેગા સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી જેમાં પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું આ ઓપરેશનમાં સાબરમતી જેલ વડોદરા જેલ રાજકોટ જેલ અને લાજપુર જેલ મળી ચાર મધ્યસ્થ જેલ ઉપરાંત અગિયાર જિલ્લા જેલ અને પાલારા તેમજ ગળપાદરની ખાસ જેલ મળી કુલ સત્તર જેલોમાં ઓચિંતુ ચેકિંગ કરાયું આ મુહિમનો હેતુ રાજ્યની જેલોમાં પ્રતિબંધિત વસ્તુઓની બધી નેસ્તો નાબૂદ કરવાનો હતો રાજ્યભરની જેલોમાં એક સાથે મેગા સરપ્રાઇઝ ચેકિંગમાં સત્તરસો જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ જોડાયા તેમાં પણ ખાસ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીએમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઇઝ ચેકિંગનું નિરીક્ષણ કરતા હતા રાજ્યની જેલોમાં મેગા સર્ચ ઓપરેશન જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે તવાઈ બોલાવાઈ રાજ્યની જેલોમાં ચીજવસ્તુઓ જપ્ત થઈ જેમાં ઓગણચાલીસ ઘાતક સામાન ત્રણ જગ્યાએ માદક પદાર્થ સોળ મોબાઈલ દસ ઇલેક્ટ્રિક વસ્તુ પાંચસો ઓગણીસ ધૂમ્રપાનને લગતી વસ્તુઓ જપ્ત કરાય રાતભર ચાલેલા સર્ચ ઓપરેશનમાં એસપી રેન્કના અધિકારીઓએ સર્ચમાં જોડાયા અને જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિની તપાસ કરાઇ હતી તો જેલ કર્મચારીઓને કેદીઓને મિલી ભગત ખુલ્લી પણ પડી હતી દરોડામાં ખુલાસો થયો કે પોલીસ કોન્સ્ટેબલ કેદીઓને ફોન ભાડે આપતા હતા આ નવી મોડસ ઓપરેન્ડીનો રિપોર્ટ તૈયાર થશે અને રિપોર્ટ તૈયાર થયા બાદ મુખ્યમંત્રીને અપાશે આ રિપોર્ટને આધારે સીએમની સૂચના બાદ નવા નિયમો તૈયાર કરાશે આ તરફ સુરતની લાજપુર જેલમાં પોલીસ અધિકારીઓનો સપાટો બોલાવ્યો જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ અધિકારીઓનું સર્ચ ઓપરેશન લાજપોર જેલમાંથી મોબાઈલ ફોન ગાંજા અને ચરસની પડીકીઓ મળી આવી પોલીસે તપાસ શરૂ કરતા કેદીઓએ જેલમાં તોડફોડ શરૂ કરી હતી કેટલીક બેરીકમાં તો કેદીઓએ ટ્યુબલાઇટ તોડી અને વાસણો ફેંક્યા હતા અને આગ પણ લગાવી હતી ત્યારબાદ પોલીસે વધુ ફોર્સ બોલાવી સવારે પાંચ વાગ્યા સુધી કાર્યવાહી કરી હતી કોરોના હજુ જીવે છે કોરોના સામે ઢીલાશ ન રાખતા વલસાડમાં હાલથી જ તંત્રએ પગલાં લઈ લીધા છે કોરોનાએ ફરી માથું ઉચક્યું છે વલસાડમાં કોરોનાના આઠ એક્ટિવ કેસ સામે આવ્યા છે મોગરાવાડી વિસ્તારમાં આવેલ કુબેર સમૃદ્ધ સોસાયટીને ક્લસ્ટર ઝોન જાહેર કરાયો છે કોરોનાના આઠ કેસ સામે આવતા આરોગ્ય તંત્રે કાર્યવાહી કરી સોસાયટીને ક્લસ્ટર ઝોન જાહેર કરતા જ લોકોની અવરજવર પર રોક લગાવી હતી સોસાયટીને તમામ બાજુથી સીલ કરી અને લોકોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી અને સોસાયટીના પાણી અને રાશનની જવાબદારી પાલિકાએ ઉઠાવી લીધી છેલ્લા કેટલાક દિવસથી વલસાડ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જિલ્લામાં કુલ આઠ એક્ટિવ કેસ નોંધાયા આથી કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી કરાઈ છે રાજકોટના ઉપલેટામાં રખડતા શ્વાનનો આતંક રખડતા શ્વાને દસથી બાર લોકોને બચકા ભર્યા તમામને શહેરની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે શ્વાન હડકાયું થયું જેને કારણે લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી દસથી બાર લોકોને બચકા ભરતા રહીશોમાં દહેશતનો માહોલ ફેલાયો શ્વાનને મિશન અભિમન્યુ ગ્રુપના સભ્યો સ્થળ પર પહોંચ્યા હતા અને હડકાયા શ્વાનને પાંજરે પૂરવામાં આવ્યો રાજકોટમાં આંખમાં મરચું નાખી લૂંટનો બરાવ સામે આવ્યો છે વેપારીની આંખમાં મરચું નાખી બાઇક લઈને ફરાર થઈ ગયો વેપારી બાઇકની ડેકીમાં એક પોઈન્ટ પેસ્તાળીસ લાખ ઘરે લઈ જતા હતા ત્યારે બે અજાણ્યા લૂંટારુઓ વેપારીનું બાઇક લઈને ફરાર થઈ ગયા માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ પણ શરૂ કરી છે વલસાડની સરીગામની બજારમાં જાહેરમાં યુદ્ધના દ્રશ્યો સર્જાયા જાહેરમાં ઢીસુમ ઢીસુમ આ દ્રશ્યો છે સરીગામની બજારમાં બજારમાં બસ અને બાઇક ચાલક વચ્ચે બબાલ થઈ અને બાદમાં લાકડી ઢૂંસાથી જાહેરમાં મારામારી થઈ સ્થાનિકોના મતે શરૂઆતમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી આ દરમિયાન બાઇક ચાલક અને તેના સાથીઓએ ભેગા થઈ અને બસના ચાલકને જાહેરમાં જ ઢોર માર માર્યો જાહેરમાં જ યુદ્ધ જેવા દ્રશ્યોને કારણે થોડા સમય માટે બજારમાં પણ દોડધામ મચી ગઈ આમ યુવકો ભેગા થઈ અને બસના ચાલકને ભરબજારમાં બજારમાં લાદઘુસા અને પ્લાસ્ટિકની પાઇપથી મારતા દોડધામ મચી ગઈ જોકે આ મામલે રાત્રે પણ બંને પક્ષના ટોળા એકઠા થયા હતા જેથી ફરી મામલો ગરમાયો હતો બનાવની જાણ થતાં જ ભિલાડ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યા આ પ્રકરણ અંગે ભિલાડ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે સુરતના અમરોલીમાં અસામાજિક તત્વોનો આતંક જાહેર રોડ પર થઈ મારામારી સુરતના અમરોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે આવા આવારા તત્વોને હવે કાયદાનો પણ ડર નથી રહ્યો આવી જે ઘટના અમરોલીમાં શેરડીના રસના કોલા પર બન્યો જેનું વેચાણ થતું હતું તેનો જ ઉપયોગ કરીને અસામાજિક તત્વોએ મારામારી કરી આ વિસ્તારમાં કેટલાક યુવકો શેરડીના રસના કોલા પર પહોંચ્યા અને મારામારી કરી રહ્યા હતા આથી રસ વેચતા યુવકે તેમને મારામારી ન કરવા કહ્યું બસ આ જ વાતથી યુવકો ઉશ્કેરાઈ ગયા અને દુકાન પર પડેલી શેરડીઓ લઈને રસ વેચતા યુવક પર તૂટી પડ્યા એટલું જ નહીં રસના કોલા પર શેરડીઓનો મારો ચલાવી તોડફોડ કરી હતી આટલાથી શાંત ન થતા અસામાજિક તત્વોએ રસ વિક્રેતાને જાહેર રોડ પર લાવીને ગરદા પાટુ અને લાતુથી ઢોર માર માર્યો જાહેર રોડ પર શેરડીઓ ઉછળતા વાહન ચાલકો અને રાહદારીઓમાં પણ ભાગદોડ મચી ગઈ અમરોલી વિસ્તારનો આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે રાત્રિના સમયે મહેસાણાના એક પેટ્રોલ પંપ પર બનેલી ઘટના તમામને ચકિત કરી દીધા છે મહેસાણાના એક પેટ્રોલ પંપ પર એક એવી ઘટના બની જે બાદ પેટ્રોલ પંપના સંચાલકો પણ ચકિત થઈ ગયા છે કડીના મેડા અદારજ ગામ પાસેના પેટ્રોલ પંપ પર આ બનાવ બન્યો જેમાં એક સફેદ રંગની કાર પેટ્રોલ ભરાવા પેટ્રોલ પંપ પર આવે છે અને પેટ્રોલ ભરાઈને પૈસા આપ્યા વગર ભાગી છૂટ્યા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ આશ્ચર્યની વાત એ હતી કે સફેદ રંગની અલ્ટો કાર પર નંબર પ્લેટ પણ નહોતી સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે નંબર પ્લેટ વગરની સફેદ રંગની અલ્ટો કાર પેટ્રોલ પંપ નજીક પાર્ક થાય છે જે બાદ તે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પણ ભરાવે છે જોકે જેવું પેટ્રોલ ભરાઈ જાય છે કે તરત જ કાર ચાલક કારને ઝડપથી હંકારી દે છે જોકે મહેશ ઠાકોર નામનો પેટ્રોલ પંપનો કર્મચારી પણ ચીલ ઝડપે દોડીને કારના ચાલકની બાજુની સીટ પર બેઠેલા વ્યક્તિનો કોલર પકડીને દોડે છે કર્મચારી મહેશ કારની પાછળ ઢસડાય છે પણ કાર ચાલક બેફામ રીતે હંકારીને કાર ભગાવી મૂકે છે આ તરફ બુમાબૂમને કારણે પેટ્રોલ પંપનો અન્ય કર્મચારી પણ બચાવ માટે દોડે છે જોકે આ સમય દરમિયાન તો કાર અંધારામાં થઈ જાય છે આ સમગ્ર ઘટના બાદ પોલીસે અલ્ટો કારમાં બેઠેલા ચારેય અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા એવીને એવી જ છે હવે તો આ સમસ્યા જાહેર રોડ પર રખડતું મોત ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા હજુ પણ યથાવત જ છે રખડતા ઢોરની સમસ્યા ઉકેલવાના તંત્ર ભલે ગમે તેટલા દાવા કરે પરંતુ હકીકત એ છે કે ગુજરાતમાં રખડતા પશુઓનો ત્રાસ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે વડોદરામાં રખડતા ઢોરની સમસ્યાને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે શહેરમાં રખડતી ગાયે છ્યાસી વર્ષીય વૃદ્ધ પર હુમલો કર્યો શહેરના વારસિયા વિસ્તારમાં શ્રદ્ધા પાર્કમાં રહેતા વૃદ્ધને ગાયે અટફેટે લીધા હતા વૃદ્ધને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા પ્રાથમિક સારવાર બાદ હાલ તબિયત સુધારા પર છે જોકે રખડતા ઢોરને પકડવામાં ન આવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે ગાયના હુમલામાં વૃદ્ધના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે વૃદ્ધાના પરિવારજનો પણ મનપાની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે આ તરફ અમરેલીમાં આંખલાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે આંખલાની સમસ્યા હવે ગંભીર બની રહી છે હઠીલા હનુમાન રોડ પર પણ આવેલ આયુર્વેદિક હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પોણો કલાક બાખડ્યા લોકોએ આંખલા યુદ્ધ રોકવા પથ્થર અને પાણીનો મારો ચલાવ્યો તેમ છતાં આંખલાઓ બાખડતા રહ્યા હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ઓચિંત આંખલા આવી ચડતા ભારે અફરાતફરી મચી હતી પાંચ લાખની લાંચે આપઘાત કરાવ્યો રાજકોટમાં લાંચ આપઘાત અને હોબાળાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની રાજકોટમાં લાંચ લેતા પકડાયેલા અધિકારીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે સીબીઆઈએ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારી જવરીમલ બિશ્નોઈને લાંચ લેતા ઝડપ્યા હતા સીબીઆઈએ પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપ્યા હતા આ મામલે સીબીઆઈ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું ફરિયાદી દ્વારા ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં ફૂડ કેનનની નિકાસ માટેની અરજી કરવામાં આવી હતી અને આ અંગેના તમામ આવશ્યક દસ્તાવેજો રાજકોટની ઓફિસમાં જમા કર્યા હતા પરંતુ ફોરેન ટ્રેડના વરિષ્ઠ અધિકારી ડીજીએફટી જાવરીમલ બિશ્નોય દ્વારા એનઓસી આપવા માટે રૂપિયા નવ લાખની લાંચ માંગવામાં આવી હતી અને ફરિયાદી શહેરની ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલા ફોરેન ટ્રેડની ઓફિસના ચોથા માળે ફરિયાદી આરોપી જાવરીમલને રૂપિયા પાંચ લાખ આપવા ગયા હતા અને જાવરીમલ બિશ્નોઈએ આ રકમ સ્વીકારી હતી એ જ સમયે સીબીઆઈની ટીમ ઓફિસમાં પહોંચી ગઈ હતી અને રૂપિયા પાંચ લાખની લાંચ લેતા જાવરીમલ બિશ્નોઈને રંગે હાથ ઝડપ્યા હતા જોકે પકડાયેલા અધિકારીએ ચોથા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી બિશ્નોઈએ પોતાની ઓફિસમાંથી છલાંગ લગાવી હતી લાંચ લેતા પકડાયેલા અધિકારીએ આપઘાત કર્યાની ઘટના બાદ મૃતકના પરિવારજનોએ મોટો આક્ષેપ લગાવ્યો હતો પરિવારજનોનો આક્ષેપ હતો કે સીબીઆઈના અધિકારીઓએ હુમલો કર્યો હતો